કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુશનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈઓ બહેનો. આપણે આગળના વિડીયામાં જોયેલું બ્લાઉઝ ઉપર માપી અને આપણે ટક્સવાળું બ્લાઉઝ કેવી રીતના ડાયરેક્ટ કાપડ ઉપર કટિંગ કરવું તેનો મેં વિડીયો અપલોડ કરેલો છે. એ વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજે તે જ બ્લાઉઝની હું સિલાઈ બતાવીશ કે ટક્સ કેવી રીતના લેવા, યોક કેવી રીતના જોઈન્ટ કરીને, અસ્તર કેવી રીતના જોઈન્ટ કરવું. બરાબર, આ રીતે આપણે અસ્તરનું કટિંગ કરેલું છે. અસ્તરનું આ આપણે ગળાનો ભાગ છે. બરાબર, આ રીતે રાખવાનું. આ આપણે સીધો પાર્ટ હોવો જોઈએ અસ્તરનો, આ ઉથમો તો આ સીધો પાર્ટ. આ રીતે સામે સામું પહેલાં તમારે ગોઠવી લેવાનું છે, પછી આપણે સિલાઈ કરવાની કે ઉથમા હમું તમારું કાપડ ન થાય, આ આપણો પાર્ટ નીચે ન જાય ને અસ્તરનો ઉપર ન આવવો જોઈએ, એ રીતે આપણે ગોઠવવાનું છે. તો આ રીતે મેં સામે સામું ગોઠવી લીધું. હવે આપણે સિલાઈ કરીશું, તો હું તમને બતાવું તે રીતને. આમ પલટાવી લેવાનું છે, અસ્તર આપણે ઉપર લઈ લેવાનું છે. આપણા કાપડમાં ઉપરના ભાગમાં ક્રીઝ ન આવવી જોઈએ એ રીતે આપણે ફિટ કરવાનું છે અસ્તર સાથે. અસ્તરવાળા બ્લાઉઝની સિલાઈ એકદમ સરળ રીતે બતાવીશ, કેવી રીતના ટક્સ લેવા તે બતાવીશ, બધું તમને સરળ રીતે હું સમજાવીશ. આ રીતે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરવાનું છે. પહેલેથી જે ભાઈઓ બહેનો શીખે એને ઉપરના કાપડમાં ક્રીઝ ન આવવી જોઈએ એનું ખાસ ધ્યાન દેજો. અસ્તરવાળા બ્લાઉઝમાં ખાસ ધ્યાન દેવું પડે, કેમ કે ઉપર આપણે જે આ પાર્ટમાં સાડીના પાર્ટમાં તમારે ખોલ આવે તો તમારે બ્લાઉઝનું ફિનિશિંગ બરોબર ન આવે ને ખરાબ લાગે, એટલે એ રીતે તમારે જોઈન્ટ કરતા શીખવાનું છે. જે રીતના હું બતાવું છું એ રીતે તમારે જોઈન્ટ કરવાનું છે. જોઈ શકો છો આ રીતે હું હાથ રાખીને એની સિલાઈ લઉં છું, એટલે કાપડ આપણે અંદરની સાઈડથી આપણું કાપડ ખસવું ન જોઈએ. આ રીતે આપણે હથેળીના ભાગથી આ રીતે રાખીને આપણે કરવાથી આપણું કાપડ અંદરનું ખસે નહીં. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું આ રીતે થવું જોઈએ. એ જ રીતે આપણે બીજો પાર્ટ છે સામેનું તમને બતાવું તે રીતે તમારે સિલાઈ લઈ લેવાની. આપણે આ પાર્ટ છે ને આપણે આવી રીતના પલટાવી ને આ રીતના મેં બતાવ્યું એ જ પદ્ધતિ આવશે, તો ફરતી એવી રીતના સિલાઈ લગાવવાની છે તો સિલાઈ લગાવી લઉં છું. આ રીતે આપણે બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે કમ્પ્લીટ કરવાના છે. હવે આપણે આ નીચેનો યોગ છે તો એને કેવી રીતના કાપડને ગોઠવું તે સમજાવું. આ રીતે આપણે અલગ કરી લઈએ પહેલાં આ આપણો નીચેનો પાર્ટ ને આ સીધો પાર્ટ છે. બરાબર, તો આ રીતે આપણે પહેલાં ગોઠવી લેવાનું. આ રીતે જે નીચેનો પાર્ટ છે તે નીચે જ રાખવાનો છે, ઉપરની ગોલાઈ છે ઉપર જ રાખવાની છે. આ સીધો પાર્ટ છે, અસ્તર ઉથમું છે, તો એ રીતે પછી સામેની બાજુ આપણે ગોઠવવાનું છે. આ રીતે આ સીધો પાર્ટ છે. બરાબર, તો આ સાઈડ આપણે આપણે મોટી ગોલાઈ આ સાઈડ છે. બરાબર, ને આ પાછળના ભાગનું છે, તો એ જ રીતે તમારે ગોઠવવાનું છે. આ રીતે આ પાછળનો ભાગ હોવો જોઈએ, તો આ પાછળનો ભાગ, આ ગોલાઈ આ સાઈડ, તો આ ગોલાઈ આ સાઈડ, આ ગોલાઈ આ સાઈડ હોય તો આ ગોલાઈ આ સાઈડ આવવી જોઈએ, એ રીતે તમારે ગોઠવવાનું. આ સીધો પાટને આ ઉથવું. બરાબર, તમે સમજી ગયા છે મેં સમજાવવાની કોશિશ કરી તે પ્રમાણે. હવે કેવી રીતના એને જોઈન્ટ કરવું એ તમને સમજાવું. પહેલાં નીચેના પાર્ટથી આપણે સ્ટાર્ટ કરવાનું છે સિલાઈ. બંને યોગ એકી સાથે કરવાનું, તો ક્યારેય તમારે ઉથમાં સીધું કાપડ નહીં થાય અને પરફેક્ટ રીતે તમારે આવી જશે. આ રીતે આમાં તમારે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય ને અસ્તરવાળા બ્લાઉઝમાં ઘણા બધા પ્રોબ્લેમ થાય છે, જે ક્લાસમાં મારી જોડે બહેનો આવે છે તેથી મને ખબર છે કે કેવી રીતના એને પ્રોબ્લેમ થાય, એટલે તમને આ બધા સ્ટેપ સમજાવું છું કે તમારે ક્યારે સિલાઈ પાછી ખોલવાની જરૂરિયાત નહીં પડે. જે હું પદ્ધતિ બતાવું છું તે પ્રમાણે તમારે સિલાઈ લેવાની.
અસ્તરવાળું કોઈ ભી બ્લાઉઝ હોય તમને હું બતાવું તે પદ્ધતિથી તમારે શીખવાનું છે. આ એકદમ સરળ રીતે ને સરળ પદ્ધતિથી બતાવું છું, સરળ ભાષામાં, એટલે તમે સમજી શકો. આ રીતે જોઈ શકો છો, આ રીતે આપણે આમાં સિલાઈ લઈ લીધી નીચેનો. હવે આમાં ડબલ સિલાઈ લગાવવાની છે તો ડબલ સિલાઈ લગાવી લઉં છું. આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લીધી, હવે તમને હું બતાવું તે રીતે તમારે પલટાવવાનું. આ રીતે આપણે અસ્તરને અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવું ને આ રીતે આપણે ધારની સિલાઈ લગાવવાની છે. તો સુંદર મજાનું તમારે નીચેના યોગનું ફિનિશિંગ આવી જાય. આ રીતે જે હું એક પાર્ટ બતાવું એ જ રીતે આપણે બીજે સામનું પાર્ટ તૈયાર કરી લેવાનું, તે જ પદ્ધતિ આવશે, એમાં કોઈ ફરક નહીં આવે. એટલે એક એક પાર્ટ તમને બતાવું, બંને પાર્ટ બતાવીશ તો લાંબો વિડીયો થઈ જાય, એટલા માટે સેમ ટુ સેમ જે ન્યૂ હશે એ જ તમને હું બતાવીશ, સેમ સરખું હોય તે હું નહીં બતાવું. બરાબર, આ રીતે, આ રીતે આપણે નીચેનું ફિનિશિંગ લેવાઈ ગયું. હવે આપણે કાપડને પલટાવી ને ફરતી આપણે સિલાઈ સાથે જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતે આ રીતે આપણે નીચેનો યોગ તૈયાર થઈ ગયો છે. એ જ રીતે આપણે આ પણ પાર્ટને આ રીતે તૈયાર કરી લેવાનો, અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાનું, ધાર સિલાઈ લગાવીને ફરતું જોઈન્ટ કરી લેવું. તો એ રીતે હું તૈયાર કરી લઉં છું. આ રીતે આપણે નીચેના યોગ સાથે જોઈન્ટ કરીને કમ્પ્લીટ કરી લીધું. આ રીતે તમે જોઈ શકો છો. હવે જે મેં કાપડ તમને વધારે એક્સ્ટ્રા રાખવેલું હતું, કેમકે મેં કટિંગ કરતી પહેલેથી ભાઈઓ બહેનો શીખે તેના માટે આ વિડીયો અપલોડ કરું છું, એટલે આપણે વધારે કાપડ આ રાખેલું છે એ બધું ફરતું આપણે કટ કરી લેવાનું છે. આ રીતે હવે આપણે એ રીતે બધા જ પાર્ટમાં આપણે કટિંગ કરી લઈએ. વધેલું કાપડ જે છે એ રીતે તૈયાર કરી લઉં છું. આ રીતે આપણે બધા જ પાર્ટ તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો. આ રીતે વધેલું કાપડ છે ને કટ કરીને આ રીતે કમ્પ્લીટ કરી લેવાના છે. હવે આપણે ટક્સ લેવાના છે, તો હું તમને એક પાર્ટમાં બતાવું એ રીતે ટક્સ લેવાના. આ રીતે આપણે જે માર્કિંગ કરેલું છે તે પ્રમાણે આપણે ટક્સ લેવાના. આગળનો વિડીયો જે ભાઈઓ બહેનોએ નથી જોયો એ જરૂર જોઈ લે, તો વધારે તમને સમજાશે કે કેવી રીતના કટિંગ કરવું, કેવી રીતના સિલાઈ કરવી. બરાબર, આ રીતે આપણે માર્કિંગ કરેલું છે તે પ્રમાણે આપણે સિલાઈ લઈ લઈએ ટક્સની. આ રીતે જે રીતના હું વિડીયામાં બતાવું એ રીતે તમારે ડાર્ટ્સ કયો કે ટક્સ કયો બંને એક જ શબ્દ છે. આ રીતે, આ રીતે થશે ટક્સવાળા બ્લાઉઝનું. હવે આપણે સાઈડના ટક્સ લઈ લઈએ, તે એકદમ નાના લેવાના છે. મેં તમને આગળના વિડીયામાં બતાવ્યું તે પ્રમાણે સાઈડ ટક્સ છે. જે રીતના હું બતાવું છું વિડીયામાં તે રીતે તમારે લઈને ફિનિશિંગ લેવાનું છે. જે રીતના મેં માર્કિંગ કરેલું છે કટિંગમાં બતાવેલું તે પ્રમાણે જ લેવાનું છે. દોઢ દોઢ ઇંચ છોડી દેવાનું વચ્ચેનો ટક્સ લઈને, પછી પછી સાઈડ ટક્સ લેવાનું. તમે જોઈ શકો છો આપણે ત્રણ ટક્સ લેવાઈ ગયા છે. આ રીતેનું ફિનિશિંગ આવશે. હવે આપણે મૂંઢાકારથી એક ટક્સ લેવાનું. ચાર ટક્સવાળું આપણું બ્લાઉઝ છે, તમે એક ટક્સવાળું પણ કરી શકો, ત્રણ ટક્સવાળું પણ કરી શકો. ત્રણ ટક્સ હોય તો આ રીતે ને ચાર ટક્સ હોય તો આ રીતે, ને એક ટક્સ હોય તો તમારે વચ્ચેનો એક લેવાનો. બરાબર, એમાં કાંઈ ફરક નથી આવતો. જે રીતના માર્કિંગ બતાવવું એ રીતે જ આવે છે. કટિંગમાં આપણે
સાચો ફરક નથી આવતો, બરોબર. વર્કવાળા હોય હેવી બ્લાઉઝ, એમાં એક ટક્સવાળું બ્લાઉઝ હોય છે. તમે જોઈ શકો છો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, આપણું એક પાર્ટ ત્યાં થઈ ગયું. આ રીતે ચાર ટક્સવાળું છે, તમે જોઈ શકો છો. નજીકથી તમને બતાવું, આ રીતે એનું ફિનિશિંગ આવશે ચાર ટક્સવાળા બ્લાઉઝનું. હવે આપણે નીચેનો યોગ પણ બતાવી દઉં કે કેવી રીતના જોઈન્ટ કરવું. આ સીધો પાર્ટને આપણે નીચેનો યોગ આ રીતે ઉથવો. તો આ રીતે આપણે એક પાર્ટ બતાવવું, એ રીતે તમારે બીજો પાર્ટ ત્યાં થશે. એટલે તમને એક પાર્ટ આખો કમ્પ્લીટ બતાવી દઉં કે કેવી રીતના એને યોગ પણ નીચેનો આપણે લગાવવાનો. આ રીતે ગોલાઈમાં આવશે, આ રીતે આપણે ગોલાઈમાં લગાવવાનું. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની, તો ડબલ સિલાઈ લગાવી લઉં છું. આ રીતે કમ્પ્લીટ થશે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લે. હવે આપણે એક ધારની સિલાઈ લગાવવાથી યોગમાં સુંદર મજાનું ફિનિશિંગ આવી જાય અને તમારી સિલાઈની મજબૂતાઈ પણ વધી જાય. આ રીતે આપણે સિલાઈ આ રીતે રાખવાની છે અને આપણે આ ધારની સિલાઈ યોગમાં લગાવવાની છે. તેનાથી આપણે સિલાઈની મજબૂતાઈ પણ વધે છે અને તમારે ફિનિશિંગ પણ સુંદર લાગે છે. આ રીતે ધારની સિલાઈ લગાવવાની, ફક્ત આપણે યોગમાં લગાવવાની છે. આ રીતે એક પ્રેશર ફૂટની જગ્યા રાખી ને આપણે બીજી સિલાઈ લગાવવાની. આ તમારી પસંદગી ઉપર હોય છે. તમારે નો લગાવવી તો પણ નો લગાવવું તો ચાલે, બે ડબલ સિલાઈ આપણે અંદરની સાઈડ, પણ તમારે વધારે ફિનિશિંગ માટે આ તમે લગાવો તો સારું, બરોબર. આ રીતે લગાવવાની, તમે જોઈ શકો છો સુંદર મજાની આપણે સિલાઈ લાગીને તૈયાર થઈ ગઈ છે. આ રીતેનું ફિનિશિંગ આવશે, એ રીતે કમ્પ્લીટ કરવાનું. આ જ રીતે તમારે બીજો પાર્ટ આપણે તૈયાર કરી લેવાનો, જે મેં આગળનો બતાવ્યો તે જ રીતે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે. આગળના ભાગ મેં બતાવેલા કે કેવી રીતના તમારે ટક્સવાળું બ્લાઉઝ હોય તો કેવી રીતના એનું ફિનિશિંગ લેવું ને કેવી રીતના ટક્સ લેવા, અસ્તર સાથે કેવી રીતના જોઈન્ટ કરવું, સ્લીવ ને પાછળનો ભાગને મેં ઘણા બધા વિડીયામાં બતાવેલું છે કે કેવી રીતના એનું અસ્તર સાથે જોઈન્ટ કરવું ને સિલાઈ કરવું. એ સેમ તમારે કટોરીવાળું, પ્રિન્સેસ કે ટક્સવાળું કોઈ બી બ્લાઉઝમાં સેમ પદ્ધતિ હોય છે, એટલા માટે નથી બતાવતી. આગળની તમારે અલગ છે એટલા માટે મેં બતાવેલું. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો. ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.